આણંદ શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તારીખ સાતમી ડિસેમ્બરના રોજ સાંજે પાંચ કલાકે આણંદ સ્થિત અક્ષરફાર્મ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આણંદ જિલ્લાને રૂપિયા બસો સિત્તેર કરોડથી પણ વધુના બાવીસ જેટલા વિકાસ પ્રકલ્પોને ભેટ આપશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા એકાવન કરોડથી પણ વધુના ખર્ચ પૂર્ણ થયેલા નવ કામોનું લોકાર્પણ તથા 218 કરોડ અઢાર કરોડથી પણ વધુના ખર્ચ નિર્માણ પામનાર તેર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે ત્યારે મુખ્યમંત્રીના આગમન પહેલા જ આણંદ નગરપાલિકાની સફાળી જાગી છે અને આણંદ શહેરમાંથી જે માર્ગ પરથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે માર્ગો ઉપર લારીઓ હટાવી તેમજ દબાણો દૂર કરી સાફ સફાઈ કરવામાં આવી છે ગંદકીના ઢગ પણ દૂર કરાયા છે તેમજ રોડ પર સફેદ પટ્ટા અને સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું છે તેમજ ડિવાઇડર પર રંગારંગોન કરી નવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે ગંગદેવનગરમાં એક યુવક બાઇક લઈને ટાઉન હોલ તરફ પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ચોંકી ગયો હતો કે રાતોરાત રોડનું સ્વરૂપ બદલાઈ ગયું હતું તે જોઈને બોલી ઉઠ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમારા વિસ્તારની આજે વિઝિટ લેશે તો દસ વર્ષ સુધી ગંદકી બિસ્માર રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો હલ થાય છે